હું ભક્તિ રાઠોડ. આપણી પ્રિય ગુજરાતી ભાષા, આપણી ગુર્જરી, એને માત્ર જાગૃત કરવા નહીં પણ એને બિરદાવવા અને આપણને ફરી આપણી માતૃભાષાના પ્રેમમાં પાડવાનો એક ખૂબ જ સુંદર પ્રયાસ નંદિનીબેને કર્યો છે, જેનું નામ છે સ્વર ગુર્જરી. અને આ પ્રયાસ ડિજિટલ પ્લેટફોર્મનો સુંદર સદુપયોગ કરીને ઘેરે ઘેરે તમને પોતાના હાથમાં, તમારા પોતાના મોબાઈલમાં આ સંભાળના તમારા સુધી પહોંચાડવાનો એક અદ્ભુત પ્રયત્ન છે. હું આશા રાખું છું કે તમે સૌ મારી જેમ આ પ્રયાસને માણી પોતાની માતૃભાષાના પ્રેમમાં ફરી પડવાનો પોતે પ્રયાસ કરશો. થેન્ક યુ સો મચ નંદિનીબેન. ઇટ ઇઝ અ લવલી લવલી ઇનિશિયેટિવ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. સ્વર્ગર્જરીને આજે એક વર્ષ થયું. નંદિનીબેન, તમને ખૂબ 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 અભિનંદન. ગુજરાતી કાવ્ય સંગીત અથવા તો ગુજરાતી સુગમ સંગીતના ભાવકો, ચાહકો તમને હંમેશ માટે યાદ કરશે. એનું કારણ છે કે ગુજરાતી કાવ્ય સંગીતના ઉપાસકો અને સાધકોને તમે એટલા સરસ પ્રશ્નો પૂછી અને ભાવકોની સમક્ષ મૂકી આપો છો કે એની સાથે સાથે અદભુત રચનાઓ ગાઈને એ લોકો રજૂ કરે છે અને તમારા પ્રશ્નો પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. વસંત પંચમીના દિવસે શરૂ થયેલો આ ઉપક્રમ નિત્ય નૂતન યૌવન રહે અને સ્વર ગુર્જરી ચીર યૌવના રહે એવી તમને હું શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. આજે આપણી સાથે છે સુપ્રસિદ્ધ કલાકાર વિભા દેસાઈ. વિભાબેનની ઓળખ આપવાની સુગમ સંગીત પ્રેમીઓને જરૂર જ નથી. શ્રુતિ વૃંદના સમયથી ગુજરાતી સુગમ સંગીતના ચાહકો એમને ખૂબ સારી રીતે ઓળખે છે. ગુજરાતી સુગમ સંગીતનું અત્યંત સન્માનનીય નામ રાસબિહારી દેસાઈ, એમની સાથે લગ્ન કર્યા પછી બંનેએ સંગીત ક્ષેત્રે ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ઊંચા શિખરો સર કર્યા છે. વિભાબેન આમ તો એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર તરીકે રિટાયર થયા, પણ આવક જાવકના હિસાબ કરતાં સુરતાલની જુગલબંધીમાં એમને વધારે રસ પડતો હતો. એટલે બંને રાસબિહારીભાઈ અને વિભાબેને સંગીતને એક મિશન તરીકે જ હંમેશા લીધું અને ખૂબ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા અને મોટા ભાગે ફ્રીમાં જ એમને શીખવ્યું. એટલે આ એક બહુ જ મોટું કામ એમણે કર્યું કે સુગમ સંગીતના વર્ગો શરૂ કર્યા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓને શીખવાડ્યું. તો એવા વિભાબેન આજે આપણી સાથે છે અને બહુ જ મીઠું ગાય છે. તો આજે એમની સરસ વાતો પણ આપણે સાંભળશું અને એમના ગીતો પણ સાંભળશું. તો વિભાબેન, સ્વર ગુર્જરીની પરંપરા પ્રમાણે પહેલાં તો તમારે એક ગીતથી શરૂઆત કરવાની છે, તો એક ગીત સંભળાવો ને પછી આપણે વાર્તાલાપ શરૂ કરીએ. ચોક્કસ નંદિનીબેન, મારું એક ખૂબ ગમતું ગીત ગાઉં. શ્રી કવિશ્રી અનિલ જોશીનું લખેલું અને ગૌરાંગભાઈ વ્યાસનું સ્વરાંકન. મર જાતી ખોરડું કઈ એવું ભા
ખાલી મૂકીને દેહ હાલી રે સહેજ રજકણ આડું ને હું તો પાર થઈ ગઈ એક રજકણ આડું ને હું તો પાર થઈ ગઈ હવે ગોત શોમાં કોઈ મને ધૂળ માં સહેજ ટીપું આડું ને હું તો દરિયો થઈ ગઈ સહેજ ટીપું આડું વિભાબેન પહેલા તો અમારે એ જાણવું છે કે રાસબિહારી દેસાઈ જોડે આપનો પરિચય કેવી રીતે થયો અને સંગીતમાં પ્રવેશ ક્યારે તમે કર્યો હતો રાસભાઈ સાથેનો પરિચય અને સંગીત ક્ષેત્રે પ્રવેશ મને લાગે છે નંદિનીબેન કે આ બંને પ્રશ્નોની સિક્વન્સ આપણે બદલી નાખીએ તો વધુ સારું એકચ્યુઅલી એમનો પરિચય થયો ને એ પહેલાં સંગીત ક્ષેત્રે મેં થોડો ઘણો તો પ્રવેશ કરી જ દીધો હતો થોડુંક તમને એનું બેકગ્રાઉન્ડ આપું તો આમ તો મને સંગીત વારસામાં મળ્યું ધી મ્યુઝિક વોઝ ઇન માય વેન્સ એવું કહું તો ખોટું નહીં ગણાય મારા ફાધર પાસેથી સ્કૂલ અને કોલેજમાં તો નાની નાની હરીફાઈઓ વગેરેમાં ભાગ લઈએ ઇનામો મળે એ વાત તો ખરી જ પણ પહેલી વાર મેં માઇકમાં અથવા તો સ્ટુડિયોમાં ગાયું ને એ મારો પહેલો અનુભવ એ કદાચ મારી 15-16 વર્ષની ઉંમરે રંગમંડળનું એક નાટક હતું ભોલા માસ્ટર અને લાલુભાઈ એના પ્રોડક્શન ઇન્ચાર્જ અને ડાયરેક્ટર હતા એમને ખબર નહીં ક્યાંથી મારો અવાજ સાંભળ્યો કે પણ એમાં મેં એક ગીત પહેલી વાર ગાયું હતું એ પછી તો આ બધો સિલસિલો ચાલુ જ રહ્યો અને 1961માં લગભગ મારી 17 વર્ષની ઉંમરે મેં આકાશવાણીની અખિલ ભારતીય સુગમ સંગીત હરીફાઈમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું એટલે ગુજરાત રિજિયનમાંથી હું સિલેક્ટ થઈ અને પછી દિલ્હી જવાનું હતું અને ત્યાં પણ મને મારું સિલેક્શન થયું મને ઇનામ મળ્યું આ પછી 1963માં અખિલ ગુજરાત સુગમ સંગીત સંમેલન મુંબઈના ચોપાટી પરના ભવન્સ ઓડિટોરિયમમાં એમાં એક નવા અવાજ તરીકે યંગ અવાજ તરીકે મને રાસભાઈ અને પુરુષોત્તમભાઈએ અહીંયા અમદાવાદથી સિલેક્ટ કરી અને મુંબઈ લઈ ગયા ત્યારે તો જોકે રાસભાઈને મારે ઓળખાણ હતી જ નહીં બિલકુલ ફક્ત એક ગાયક તરીકે હું એમને ઓળખતી પણ એમનો પહેલો પરિચય એકચ્યુઅલી ત્યાં મેં એક શેમુભાઈ દિવેટિયાની રચના ગાઈ નજરુના કાંટાની ભૂલ રચના સુરેશ દલાલની હતી આઈ એમ સોરી લખેલી અને શેમુ દિવેટિયાનું કોમ્પોઝિશન નજરુના કાંટાની ભૂલ અને મારા સદનસીબે લોકોને ગમ્યું એ ગીત અને આઈ ગોટ વન્સ મોર ઓન ધેટ સોંગ હવે એ વખતે ઓડિયન્સમાં એક HMVના મ્યુઝિક ઇન્ચાર્જ મિસ્ટર દુબે આઈ થિંક એ હાજર હતા ઓડિટોરિયમમાં અને એમણે કહ્યું કે આ ગીત હું કાલે રેકોર્ડ કરું છું અને મારી એક EP રેકોર્ડ એક્સટેન્ડેડ પ્લે રેકોર્ડ જેમાં એક બાજુ મારું નજરુના કાંટા અને બીજી બાજુ હર્ષદા રાવળનું પીયું મારો લીલો લજામણીનો છો આ બે બીજે દિવસે રેકોર્ડ પણ થઈ ગયા આમ 1963માં રાસભાઈ સાથેના પરિચયની શરૂઆત પણ એ પરિચય સામાન્ય હતો એ પછી જે શરૂ થયું બધા પ્રોગ્રામો અને અહીંયા અમદાવાદના પણ એમાં વધુ નિકટતા આવી અને બંને જુદી જુદી પ્રકૃતિની વ્યક્તિઓ
ને ભેગાનું સાયુજ્ય થયું. વિજ્ઞાનનો નિયમ છે ને, વિરુદ્ધ ધ્રુવો હોય એકબીજાથી આકર્ષાય. અમારા કેસમાં એવું જ થયું. આ બધા શરૂઆતના પગથિયા પછી રાસભાઈ સાથેનો જે પરિચય થયો એ પરિણયમાં પરિણમ્યો અને 1964માં અમે બે એક થયા. રાસભાઈ પરફેક્શનના ખૂબ આગ્રહી હતા અને ક્યારેય એમણે સંગીતમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. તો એમણે તમારે વિશે કરેલી કોઈ એક પ્રશંસા અને કોઈ કંઈક કદાચ ક્યારેક કંઈક ક્રિટિસાઇઝ કર્યું હોય તો એ વિશેની બે વાત અમને કહો. હા, પરફેક્શનના આગ્રહી તો ખરા જ રાજભાઈ, પણ એ પરફેક્શનનો આગ્રહ પોતાના માટે, બીજા પર કોઈ દિવસ કશું લાદવાનું નહીં. મને યાદ નથી કે એમણે એમનો કોઈ પણ આગ્રહ કે સિદ્ધાંત મારા પર લાદ્યો હોય. દાખલા તરીકે વર્ષોથી કાયમ રાજભાઈ ખાદી પહેરતા, પણ મને એક પણ વાર એવું નથી કહ્યું કે તમે ખાદી પહેરો. એટલે પરફેક્શન ખરું, પણ પોતાની જાત માટે. અચ્છા, મારા અવાજ વિશે અને મારા ગાવા માટે, ખાસ પબ્લિકમાં પણ વિધાઉટ એની હેઝિટેશન હી યુઝ ટુ સે કે વિભાવનનો આત્મવિશ્વાસ અને સાતત્ય એ બંનેમાં એમને વધારે માર્ક આપવા પડે. પ્રોફેસર તો ખરા જ ને, એટલે દરેક વસ્તુનું મૂલ્યાંકન માર્ક આપીને જ કરે. પણ આઈ નેવર એગ્રીડ વિથ હિમ, કારણ કે એમની એક વ્યક્તિની એક ક્વોલિટી હોય, બીજાની બીજી ક્વોલિટીઝ હોય હંમેશા. એટલે મને એમની ક્વોલિટીઝ ગમતી, એમને મારી ગમતી, અને આઈ થિંક દેટ વોઝ ધી પરફેક્ટ સાયુજ્ય. ટીકા કરી હોય એવું તો મને યાદ જ નથી કોઈ દિવસ. ઉલટાનું દરેક વાતમાં એમનું પ્રોત્સાહન જ રહેતું, ખાસ કરીને તો ગાવામાં. તો ખાસ કોઈ વાર સ્ટેજ પર કંઈ 80-20 ગવાયું હોય, કોઈ નબળી રજૂઆત થઈ ગઈ હોય તો પણ હું અપસેટ થઈ જાઉં, પણ એમણે કોઈ દિવસ મને એવું નથી કહ્યું. ઓન ધી કોન્ટ્રરી એવું કહ્યું કે ધારો કે એક લાઇનમાં કંઈ ભૂલ થઈ હોય તો એની અસર પછીની આખા ગીત પર પડે, માટે કોઈ દિવસ અપસેટ થવું નહીં. અને લાઈવ પરફોર્મન્સમાં તો હંમેશા આ શક્ય છે. અને એ ઓલવેઝ કહેતા કે આ છે ને ગાવાનું છે ને એ ક્રિકેટ જેવું છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભલભલી તમે પ્રેક્ટિસ કરી, નેટ પ્રેક્ટિસ કરીને આવ્યા હો, પણ તમારે સ્ટેજ પર યુ કેનોટ સે કે તમારાથી સારું જ ગવાશે અથવા સારું જ ગવાશે એવી કોઈ ખાતરી નથી હોતી. કોઈ વાર શબ્દોય ભૂલી જતી ગાવામાં. ટૂંકમાં મારી જે કંઈ ભૂલો હોય, પણ એમણે મારી કોઈ દિવસ ટીકા કરી નથી. નજરોના કાંટાની ભૂલ મારા વાલમાં, હો મારા વાલમાં, નજરોના કાંટાની ભૂલ, નજરોના કાંટાની ભૂલ મારા વાલમાં, નજરોના કાંટાની ભૂલ. વિંધે હૈયુને તોય ફૂલ મારા વાલમાં, વિંધે હૈયુને તોય ફૂલ, નજરોના કાંટાની ભૂલ મારા વાલમાં, નજરોના કાંટાની ભૂલ. રાતનો અંધાર મને લાગે છે ઉજળો, તારો તે સંગ ઊંઘે પર જાણે પીપળો. રા
રાતનો અંધાર મને લાગે છે ઉજળો તારો તે સંગ ઊંઘે પર જાણે પીપળો વિભાબેન, ઇન્કમ ટેક્સના એડિશનલ કમિશનર તમે હતા એટલે આવક જાવકનો હિસાબ તો રોજ કરવો જ પડે, તેની સાથે સુરતાલનો મેળ કેવી રીતે બેસતો હતો? એટલે કે ઘર, સંગીત અને ઓફિસ, આ ત્રિવેણી જવાબદારી તમે કેવી રીતે નિભાવતા હતા? ખૂબ સરસ પ્રશ્ન નંદિનીબેન. 19 વર્ષની વયથી મેં ઇન્કમ ટેક્સની નોકરી ચાલુ કરી અને 19 વર્ષે જ મારા લગ્ન થયા. એટલે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરથી એડિશનલ કમિશનર સુધીની મારી યાત્રા અને સંગીત યાત્રા આ બંને પેરેલલ ચાલતી હતી. ઘર્ષણ વિના, કોઈ પણ પ્રકારના ઘર્ષણ વિના. મગજમાં એક પ્રકારનું કમ્પાર્ટમેન્ટલાઇઝેશન થઈ ગયું હતું, એટલે એકને બીજા સાથે જોડવાનો મેં કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો. આમ પણ હું વર્તમાનમાં જીવવાવાળો માણસ, ટેક ધી લાઈફ એઝ ઇટ કમ્સ, કોઈ દિવસ ભૂતકાળનો કે ભવિષ્યનો કોઈ દિવસ બહુ વિચાર જ નહીં કરવાનો. એકચ્યુઅલી તો તમે કહ્યું ને એમ બે મોરચા નહીં, ત્રણ અથવા એનાથી પણ વધારે મોરચા મેં સંભાળ્યા, કારણ કે લગ્ન પછી કૌટુંબિક જવાબદારીઓ એટલે ઇન્કમ ટેક્સ, ઘર અને સંગીત, આ ત્રણ મોરચાઓ એકસાથે સંભાળ્યા. પણ એ વખતે કંઈ જ આકરું નથી લાગ્યું, કારણ કે મારું કામ એ મારી શક્તિ હતી અને મારું સંગીત એ મારી ભક્તિ હતી. કદાચ ઘણીવાર એવું પણ થતું કે રાતના 4-4 વાગ્યા સુધી પ્રોગ્રામો બહારગામના હોય, ઘરે 4 વાગે પાછા આવીએ, 2-3 કલાકની ઊંઘ લઈ અને સવારે ઘરકામ અને પછી ઓફિસનું કામ આખો દિવસ. એવું નહોતું કે થાક લાગતો નહોતો, પણ થાક કોઈ દિવસ વર્તાયો નથી, કારણ કે દરેક કામની અંદરથી એક પ્રકારની લગન હતી. એટલે જ કોઈ પણ કામ કરવામાં મને કોઈ દિવસ થાક વર્તાયો નથી. તમે બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ સામે પણ ગરબો પરફોર્મ કર્યો છે, આ તો બહુ મોટી ઘટના કહેવાય, કારણ કે આપણી ગુજરાતી સંસ્કૃતિ બ્રિટનના રાણી સામે પેશ કરવાની તક મળે તો એ ઘટના વિશે વાત કરો અને એ કયો ગરબો હતો એ પણ અમને જણાવો. ખૂબ જૂની વાત યાદ કરી નંદિનીબેન તમે, 60 વર્ષ પહેલાની, 1961 વર્ષ, આઈ થિંક ક્વીન એલિઝાબેથ આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ને એટેન્ડ કરવા માટે દિલ્હી આવ્યા હતા અને પછી ત્યાંથી અહીંયા સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા. 31 જાન્યુઆરી 1961 આઈ થિંક એમની સાથે આપણા ત્યારના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ પણ હતા અને આપણી ગુજરાતની સંસ્કૃતિને દર્શાવવા માટે એક નાનો એવો કાર્યક્રમ રાજભવન અત્યારે જ્યાં શાહીબાગમાં છે ત્યાં યોજાયો હતો.
એમાં સુધાબેન દિવેટિયા આપણા વડીલ, એમનું એક જે ગરબા ગ્રુપ હતું INT ગરબા ગ્રુપ, એમને ત્યાં એક ગરબો રજૂ કરવા માટે ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું. અને એ ગરબામાં મારું સદભાગ્ય મને પાર્ટિસિપેટ કરવાનો પણ લહાવો મળ્યો હતો. ગરબામાં ગાવાની, ગરબો રજૂ કરવા એટલે ગરબો પરફોર્મ કરવા માટે. એક વાતનો તમને નંદિનીબેન ખ્યાલ જ નહીં હોય કદાચ, કારણ કે આ બધી વર્ષો જૂની વાતો છે. એ જમાનો એવો હતો કે જ્યારે ગરબો ફરે છોકરીઓ, ત્યારે બહારથી કોઈ મ્યુઝિશિયન્સ ગાય અથવા બહેનો ગાય અને ઝીલાવે એવો કોઈ શિરસ્તો જ નહોતો. અંદરથી જ છોકરીઓ ગાય અને પોતે ફરે, એક્શન્સ કરે. અને આ સાથે મને એક બીજી આડવાત યાદ આવે છે. શાલિનીબેન દિવેટિયા આપણા ખૂબ સરસ અને ખૂબ જાણીતા એક ગરબાનું ગ્રુપ ચલાવતા, નુપુર ઝંકાર. અને મને યાદ છે કે હું એમાં પણ ફરવામાં જ રહેતી, ગરબો ફરવામાં જ. જ્યારે સ્ટેજ શો હોય ત્યારે બધી છોકરીઓને નીચે બેસાડી અને પહેલાં ગરબાની સંગીત અને તાલની પ્રેક્ટિસ પહેલાં કરાવે ગાઈને, અને પછી જ ગરબો કરવાનો, ફરવાનો. એટલે એ જમાનાની વાત છે આ, કે જ્યારે સ્ટેજ પર ગરબો રજૂ થતો હોય ત્યારે પેનલમાં બેસીને સંગીતકારો વગાડે નહીં અથવા તો ગાયકો ગાય નહીં, અંદરથી જ ગાવાનું. અત્યારે 60 વર્ષ પહેલાંનો ગરબો કર્યો તો એક્ઝેક્ટલી યાદ નથી, પણ મારી યાદદાસ્ત જ્યાં સુધી જાય છે ત્યાં સુધી એ ગરબો હતો એની એક લાઈન ચોક્કસ ગાઈશ. વિભાબેન, શ્રુતિવૃંદનું એક સમયે સ્ટાર સ્ટેટસ હતું, તો એની પાછળ કયા પરિબળો અથવા તો કારણો જવાબદાર હતા, અને અત્યારે સુગમ સંગીત એટલું બધું લોકપ્રિય કેમ નથી? શ્રુતિનો જન્મ 1961માં. સૌ સંગીત મિત્રો એક સાથે મળી અને દર અઠવાડિયે એક વાર ભેગા થતા અને સાથે ગાતા, એમાંથી આ પ્રવૃત્તિનો જન્મ થયો. એમ કહું તો એ જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે કોરસ સિંગિંગ, સમૂહગાનના પ્રયોગો શ્રુતિએ ખૂબ કર્યા અને ગુજરાતમાં સમૂહગાનની પ્રવૃત્તિનો પાયો નાખ્યો એમ જ કહેવાય. કારણ કે આવી પ્રવૃત્તિ પહેલાં કોઈએ કરી જ નહોતી. આ પહેલાં સમૂહગાનમાં ગાવું કેટલું અઘરું છે એ એક દાખલો આપતા રાસભાઈ હંમેશા કહેતા કે સમૂહગાનમાં વ્યક્તિએ પોતાની આઈડેન્ટિટી ભૂલી અને બીજા અવાજો સાથે મર્જ થવાનું છે. એટલે કે પોતાના કેપિટલ આઈને ડોટેડ આઈમાં પરિવર્તન કરવાનું છે, વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ. પોતાનું ગાન ભૂલીને બીજાના અવાજો સાથે કેવી રીતે મર્જ થવું. એકચ્યુઅલી શ્રુતિના પાયામાં અને આ સમૂહગાનની પ્રવૃત્તિના પાયામાં અમારા વડીલ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, એમનો ખૂબ મોટો ફાળો હતો. એમણે એટલા બધા પ્રયોગો કર્યા સમૂહગાનમાં, એમને અને ક્ષેમુભાઈએ બંને જણાએ. એકચ્યુઅલી શ્રુતિના સ્ટાર સ્ટેટસની પાછળ
તમે જે કહો છો સ્ટાર સ્ટેટસ હતું, એ વખતે આ પ્રકારનું સંગીત બહુ હજુ પ્રકાશમાં આવ્યું જ નહોતું, એટલે લોકોને આ બધા પ્રયોગો ખૂબ ગમતા. શ્રુતિના પ્રોગ્રામો તો લગભગ ભારતમાં ક્યાં ક્યાં નથી થયા, નાગપુર, મુંબઈ, કલકત્તા, અમદાવાદમાં તો થતા જ. પણ એ એક જમાનો હતો, પણ એની પાછળ હું એમ કહીશ કે એક ત્રણ ચાર કારણો હતા. શ્રુતિમાં જે સભ્યો હતા ને એ બધાને એક કુટુંબની ભાવના હતી, એક કુટુંબ જ હતું, કોઈ અલગતા હતી જ નહીં. અને સંગીત પ્રત્યેનું ડેડિકેશન, એક ડિસિપ્લિન, આ બધા ફેક્ટર્સ હતા કે જે અમને સૌને ભેગા રાખતા. મેં સારું ગાયું કે તે સારું ગાયું, આ બધી ભાવના હતી જ નહીં એ વખતે. આપણે બધાએ સારું કંઈક કરવાનું છે એવી ભાવના હતી, અને ધેટ પેડ અસ, આઈ થિંક. અચ્છા, લોકપ્રિયતા. લોકપ્રિયતાનો માપદંડ શું? આ પ્રકારના શબ્દ પ્રધાન સંગીત જે અમે શ્રુતિ દ્વારા રજૂ કરતા, સુગમ સંગીત જેને કહેવાતું, એને એની સરખામણી તમે અત્યારના ફિલ્મ સંગીત સાથે કરો, એની લોકપ્રિયતા સાથે, તો આઈ ડોન્ટ થિંક કે એ સરખામણી બરાબર છે. તમે અને રાસબિહારી ભાઈએ હિમાલયના આશ્રમ સહિત આવી સરસ કુદરતી જગ્યાઓએ પણ પરફોર્મ કર્યું છે, તો એની સાથે કોઈ એક ઘટના સંકળાયેલી હોય તો એ તમારા સ્મરણમાં આવતી હોય તો એની વિશે વાત કરો. અને એવી કોઈક સરસ જગ્યાએ તમે પરફોર્મ કરેલી કોઈક બંદિશ અથવા તો કોઈ ગીત હોય તો એ અમને સંભળાવો. અમારી આટલા વર્ષોની લાંબી સંગીત યાત્રાના દરમિયાન ઘણા બધા અનુભવો થયા, પણ એક અનુભવ જે ખૂબ યાદગાર છે એ વિશે થોડીક વાત કરીશ. 1973માં અમે નૈનિતાલ ગયા, પ્રકૃતિના સાનિધ્યમાં સંગીત પણ ગાવું એવો વિચાર હતો, એટલે સરકારી ગેસ્ટ હાઉસમાં જ્યાં ઉતર્યા હતા ત્યાં સાથે હાર્મોનિયમ પણ લઈ ગયા હતા અને રોજ ગવાતું. અમે એક પુસ્તક પણ લઈ ગયા હતા જે હતું યોગી કૃષ્ણ પ્રેમ વિશે. નૈનિતાલથી અલમોડા, પિથોરાગઢ અને ઉત્તર વૃંદાવન, ઉત્તર વૃંદાવનમાં યોગી કૃષ્ણ પ્રેમનો એક આશ્રમ જે જવાનું અમે મનથી નક્કી જ કર્યું હતું અહીંયાથી નીકળ્યા પહેલાં, અને એમનું એક પુસ્તક પણ સાથે રાખ્યું હતું કે જે લગભગ નિયમિત વાંચન થતું. યોગી કૃષ્ણ પ્રેમ એટલે એમના પૂર્વજીવનમાં એ એક પાયલોટ હતા, બ્રિટિશ પાયલોટ, રોનાલ્ડ નિક્સન નામે, અને એમણે પછી અહીંયા ભારતમાં આવી અને સંન્યાસ લઈ અને ત્યાં આગળ આશ્રમ કર્યો. અમે ગયા ત્યારે એમના એક શિષ્ય માધવ આશીષ એ ત્યાં હતા, કારણ કે યોગી કૃષ્ણ પ્રેમ તો એ વખતે હતા નહીં. પણ એ આશ્રમનું જે વાતાવરણ એકદમ અદ્ભુત અને નીરવ શાંતિવાળું. ત્યાં એક રાધા કૃષ્ણનું મંદિર, ત્યાં દર્શન કરીને અમે માધવ આશીષજીને એવી ઈચ્છા દર્શાવી કે હાર્મોનિયમ જો મળે તો અમે અહીંયા બેસીને ગાવા ઈચ્છીએ છીએ. એમણે એક હાર્મોનિયમ અંદરથી લાવીને અમારી પાસે મૂક્યું અને કહ્યું કે આ હાર્મોનિયમ જ્યારે દિલીપકુમાર રોય અહીંયા આવતા ત્યારે આ વગાડતા, એ પછી કોઈએ વગાડ્યું નથી. દિલીપકુમાર રોય એ શ્રી અરવિંદોના શિષ્ય અને એ સંગીતના સાધક હતા. એ હતો આશ્રમ, અરે એ હાર્મોનિયમ મૂકી અને માધવ આશીષજી તો નીકળી ગયા. નીરવ શાંતિમાં ગાવાનો એ અનુભવ, અમે જે ગીત ગાયું એ ચોક્કસ હું સંભળાવીશ આના પછી, પણ એ ગીત ગાતા ગાતા જે અનુભૂતિ થઈ
તે અવર્ણનીય છે. પરમ તત્વની હાજરીનો એ વખતે અહેસાસ થયો અને અમે બંને એક એક્સ્ટસીમાં હતા. એ અનુભવ થવો નથી હવે પછી. ચોક્કસ એ ગીત તમને સંભળાવીશ ના એ જવાબે. હે પ્રેમ ભરા મન વૃંદાવન જીવન જમુના જલધારા હે પ્રેમ ભરા મન વૃંદાવન જીવન જમુના જલધારા યે લહેર લહેર સે ખેલ આજ મન લહેર લહેર સે ખેલ આજ મન કલ કા કોન સહારા પ્રેમ કલાકારોનો સ્વપ્ન પ્રદેશ બહુ મોટો હોય છે. તમે સપના જુઓ છો? તમારું કોઈ અધૂરું સ્વપ્ન અથવા તો કંઈ મહત્વકાંક્ષા હોય એના વિશે કહો. સપના જોવાની ઉંમર તો ગઈ નીલબેન, હવે હવે તો બધું સંકેલવાનો વારો આવે. આમ પણ જ્યારે સ્વપ્ન જોવાની ઉંમર હતી ને ત્યારે પણ નથી જોયા. મારી પ્રકૃતિ છે ને એ વર્તમાન કાળમાં જીવવાની છે. આઈ ઓલવેઝ બિલીવ કે ટેક ધ લાઈફ એઝ ઇટ કમ્સ. ભૂતકાળ યાદ નથી કરતી, ભવિષ્યકાળ વિશે વિચાર નથી કરતી. એટલે આ પ્રશ્ન કદાચ મને બહુ લાગુ પડતો નથી એવું મને લાગે છે. વિભાબેન, તમે હજુ પણ બહુ જ સક્રિય છો અને આઈ એમ શ્યોર તમે અત્યારે પણ કંઈક કામ કરતા હશો. તો કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરો છો? અને મ્યુઝિકલ હોય તો તમારે કંઈક સંભળાવવું જ પડે. આમ તો રાજભાઈની વિદાય પછી ગાવાનું મન જ નહોતું થતું. અંદરથી કોઈ ઉલટ જ નહોતી આવતી ગાવાની. પણ હમણાં ફેબ્રુઆરી 2020માં આપણી એક જાણીતી મ્યુઝિકની એપ છે જલસો, એમના આગ્રહથી મેં 2 કલાકનો લાઈવ પરફોર્મન્સ આપ્યું. અને ત્યારથી મનમાં એવો વિચાર આવ્યો કે ના, હજુ ગાઈ શકું છું. મારી જાતમાં મને વિશ્વાસ બેઠો કે હું ગાઈ શકું છું અને રાસભાઈ ઓલ્સો વોન્ટ્સ મી ટુ સિંગ, ટુ કન્ટિન્યુ સિંગિંગ. હમણાં તાજેતરમાં જ નવરાત્રિ નિમિત્તે જલસોની ટીમે જ મારો એક ગરબો રેકોર્ડ કર્યો જે ભાઈ તુષાર શુક્લાએ લખ્યો છે અને પ્રહર વોરાએ એનું કોમ્પોઝિશન કર્યું છે. એ માતાજીનો ગરબાની 2 લીટી સાંભળીએ અને આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ. નમસ્તે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, જોગ માયા હે મા, હે જ
जग जननी हे जगदम्बा जग माया हे माँ कंकु पगले नभ थी उतरो कंकु पगले नभ थी उतरो पधारो ने साक्षात हे जगदम्बा हे जगदम्बा। વિભાબેન, તમારી જોડે વાતો કરવાની ખૂબ મજા આવી, તમારા ગીતો સાંભળવાની ખૂબ મજા આવી, અને બસ તમે આવી રીતે સતત કાર્યશીલ રહો અને ગીતો સંભળાવતા રહો એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.